અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં રેવન્યુ વિસ્તાર પણ આવેલો છે અને જંગલ વિસ્તાર પણ આવેલો છે. આ વિસ્તારની અંદર કેટલાક સિંહોનો વસવાટ છે. આ વિસ્તારમાં અત્યારે નવા બાળ સિંહો આવેલા છે, જેમાં 20 જેટલા બાળ સિંહોના કારણે વાતાવરણ કિલિયારીઓથી ગુંજી રહ્યું છે. આ છે ગુજરાતનું ઘરેણું સિંહો. ખાંભા ગીરને અલગ અલગ વિસ્તારમાં સિંહોએ માતૃત્વ ધારણ કરી કુદરતના ખોળે 20 જેટલા સિંહ બાળો કૂદી રહ્યા છે, જેનો અદ્ભુત નજારો સિટી વોચ ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે. ધારી તુલસીશ્યામ રેન્જના ખાંભા ગીર વિસ્તારના જંગલ સાથે રેવન્યુના વિસ્તારમાં સિંહોનો દબદબો છે. ધારી ગીર સાથે તુલસીશ્યામ રેન્જના વિસ્તારમાં આશરે 100 જેટલા સિંહોનો વસવાટ છે. આ સિંહો અને સિંહણના ગ્રુપમાં હાલ તો ખુશહાલી જોવા મળી રહી છે. ખાંભા ગીરના હાથિયા ડુંગરે એક સિંહણે 20 દિવસ પહેલા 3 સિંહબાળને જન્મ આપ્યો છે, તો આ જ વિસ્તારમાં એક સિંહણે એક સિંહબાળને જન્મ આપેલો છે, જે 1 માસનું સિંહબાળ છે. તો ભાડ રેવન્યુ વિસ્તારમાં સિંહણે 22 સિંહબાળને જન્મ આપેલો છે. ખાંભાના પીઠવાળા રાઉન્ડમાં 4 સિંહણો છે અને તેના 3 સિંહણોએ માતૃત્વ ધારણ કરતા 8 સિંહબાળ આવ્યા છે. આ 12 સિંહોનું હાલ ગ્રુપ છે. સરાકડિયા ડેમ વિસ્તારમાં સિંહણે 3 સિંહબાળને જન્મ આપ્યો છે. આ સિંહબાળની ઉંમર 1.5 માસનું બાળક છે. તો કોઠારિયા રાઉન્ડમાં ધુંધવાણા મિતિયાળા અભયારણ્ય અને વાકિયાની બોર્ડર પાર કોલર આઈડી સિંહણે 1 સિંહબાળને જન્મ આપેલો છે, ત્યારે સિંહ પ્રેમીઓમાં ઉત્સાહની લાગણી વ્યાપેલી છે. સિંહો ભારત દેશની શાન છે, ત્યારે ધારી વિસ્તારના ખાંભા વિસ્તારમાં જ 8 સિંહણોએ 20 સિંહબાળને જન્મ આપતા સિંહોની કિકિયારીથી જંગલ સાથે રેવન્યુનો વિસ્તાર પણ ગુંજી રહ્યો છે અને મિતિયાળા અભયારણ્યના વનકર્મી નિલેશ મહેતા પણ આનંદિત છે. ખાંભા ગીર સિંહણો માટે જાણે હાલ મેટર્નિટી હોમ બનેલું હોય તેમ હાથિયા ડુંગરથી લઈ અને રેવન્યુના ભાડ વિસ્તારની 8 સિંહોએ માતૃત્વ ધારણ કરવા સાથે 20 જેટલા સિંહબાળની સંખ્યા વધારી દીધેલી છે અને સિંહોની સંખ્યામાં વધારો થતો હોવાથી વનતંત્ર પણ આ સિંહબાળો પર સીધી દેખરેખ રાખી સિંહોની સુરક્ષા અંગે જાગૃત બન્યું છે. માત્ર સિંહ પ્રેમી તરીકે હું નહીં પણ આખા ગુજરાતને, કે જે માત્ર ને માત્ર ગુજરાતના અમરેલી જિલ્લાના અને આસપાસના 2 જિલ્લાઓ છે ત્યાં જે સિંહ જોવા મળે છે, એમાં ખાસ કરીને અમરેલીના તુલસીશ્યામ અને ધારી વિસ્તારનો ખાંભા વિસ્તાર, એમાં જે 8 સિંહણોએ સિંહ બાળાઓને જન્મ આપ્યો છે 20, આ બાળાઓને આવવાથી ખૂબ ખુશીની લાગણી અમે અનુભવીએ છીએ અને અમારા આસપાસનો વિસ્તાર પણ ખૂબ ખુશીની લાગણી અનુભવે છે. કારણ કે વિશ્વની અંદર અને ભારત દેશમાંથી અને અન્ય દેશમાંથી પણ લોકો જ્યારે સિંહને જોવા માટે થઈને, સિંહ દર્શન માટે થઈને ગુજરાતની અંદર ખાસ આવતા હોય, ત્યારે અમારા વિસ્તારમાં એક ગર્વની લાગણી અનુભવીએ છીએ કે અમારા વિસ્તારમાં સિંહનો વસવાટ છે, જંગલના રાજાનો વસવાટ છે. ત્યારે આ સિંહ બાળાઓના જન્મથી અમે ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ. વધુ ને વધુ જ્યારે અત્યારે સિંહ એક આપણું આગવું પ્રાણી છે અને આપણું ગૌરવ છે, ત્યારે વધતા જાય છે એની વસ્તી, એ ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ અને લોકોમાં પણ સારી એવી ખુશી જોવા મળે છે. મારું નામ નિલેશ મહેતા અને હાલ સિંહે જન્મ આપ્યા છે બચ્ચાને. એક છે સાથીઓ ડુંગર ખાંભા અને કોઠારિયા રાઉન્ડ પીપળવા રાઉન્ડ અને મિતિયાળા અભયારણ્યમાં એક આઈડી કોલરવાળી સિંહણ છે, એને બચ્ચા છે અને એ ઓછામાં ઓછા 18 થી 20 બચ્ચાઓને જન્મ આપ્યા છે માદાઓએ અને વન વિભાગ પૂરેપૂરું એનું સતર્કતાથી ધ્યાન રાખે છે અને એમની પાછળ જ છે કે એને કાંઈ ડિસ્ટર્બ ન થાય, બચ્ચા કાંઈ બીમાર ન રહે, પૂરેપૂરા બચ્ચા વ્યવસ્થિત ઉજરી જાય એની માટે વન વિભાગ પૂરેપૂરું એની